रोजो गुड आफ्टरनून सेंट जेवियर्स स्कूल ई क्लास मां हार्दिक तमारो स्वागत छे। आजे मिस तमने भणावशे गुजराती। गुजराती मां आजे आपणे शुं शीखवानुं छे? चित्र जोई शब्द बनावो अने लखो। चित्र ने जोई शब्द बनावो अने लखो, बराबर। आपणे चित्र आपेला छे, चित्र जोवाना छे, पछी आनी अंदरथी आपणे એ શબ્દ બનાવવાનો છે અને પછી એ શબ્દ વ્યાકરણે લખવાનો છે, બરાબર સમજે? તો જો પહેલા આપણે જોઈએ આ ચિત્ર, હવે આ શું છે ઓળખાય છે? આના ઉપર ચડીને આપણે ઉપર ચડીને ખબર છે શું કહેવાય એને? આને કહેવાય નિસરણી। શું કહેવાય? નિસરણી। સીડી પણ કહેવાય છે। તો હવે આની અંદરથી આપણને એક શબ્દ બતાવવાનો છે। હવે જો અહીંયા શું લખેલું છે? બી ની સ ર ની ની સ ર ની છે, આ ની છે એ ની વધારાનો અક્ષર છે એટલે અહીંયા આપણે બી લેવાનું। ની સ ર ની છે, આ નિસર્ગનું ચિત્ર છે, આ નિસર્ગનું શબ્દ છે, તો એની ઉપર આપણને પહેલા ગોળ કરી લેવાનું। હવે આ હાથી ચિત્ર છે, આ હાથીનું શબ્દ
બરાબર થયું. હવે આ ચિત્ર જુઓ, આ શું છે? આ શેનું ચિત્ર છે? આ છે માખી. શેનું ચિત્ર? માખી. માખી ઉડે હે ને, પણ તમે આમાં ભર્યું જોઈ છે ને, માખી એટલે કહેવાય માખી. તો આ માખીનું ચિત્ર છે, આમાંથી આપણને માખીનું શબ્દ બનાવવાનું છે. જો આ શું છે? મા અને આ ખી, બની ગયો ને શબ્દ. પછી આ ક રિ જી, એ વધારાના અક્ષર છે એટલે એને આપણે નહીં લેવાનું. આ માખી શબ્દ બની ગયું. તો આની ઉપર આપણે ગણવાનો ભો, બરાબર થઈ ગયું. હવે આ માખીનું ચિત્ર, આ માખીનું શબ્દ, અને હવે આ શબ્દ અહીંયા કરીને આપણે લખવાનો. શું લખવાનો? કયો શબ્દ? માખી. માખી, બરાબર થઈ ગયું શબ્દ. તો હવે તમને ખબર પડી ગઈ કે આમાં શું કરવાનું, કેવી રીતે કરવાનું. આ બધા ચિત્રને ઓળખવાના, પછી આમાંથી શબ્દ બનાવવાનો. શબ્દ બની જાય એની ઉપર આપણે ગોળ કરવાનો, અને પછી એ શબ્દ આ ખાનામાં લખવાનો. બરાબર સમજી ગયા ને દોસ્તો? ચલો હવે તમને ચોપડીમાં સમજાવું છું કે ચોપડીમાં શું કરવાનું છે. જો બાળમિત્રો, આ છે તમારું આજનું ઘરકામ. બરાબર વર્ણ પરિચયની ચોપડીમાં છે, પાના નંબર 29 ઉપર. આ છે તમારું આજનું ઘરકામ, જે મિસે તમને શીખડાવ્યું એ જ ઘરકામ તમારે લખવાનું છે. આ ચિત્ર જોવાના, શબ્દ બનાવવાનો, અને પછી શબ્દ સામે ખાનામાં લખવાનો. ઓકે ચલો આવજો.